गुड मॉर्निंग फ्रेंड्स, आज नो आपनो सब्जेक्ट से इलेक्ट्रिक पावर जनरेशन। मित्रों, आपणे इलेक्ट्रिक पावर जनरेशन में चैप्टर नंबर 4 तो आपणे पती गयो अने चैप्टर नंबर 1 ना लगभग त्रणे टॉपिक आपणे जोईला। पावर जनरेशन नो डायग्राम, पावर जनरेशन कई रीते उत्पन्न थाय छे अने ऑल ओवर आखो पावर जनरेशन आपणो आखो आखो ऑल ओवर तमने थर्मल पावर स्टेशन मैं समझायेलो लास्ट लेक्चर में। अने आपणे साइकलो विषे मैं तमने कीधेलू कि भाई आई साइकल हो साइकल प्रकार मैं तमने आम कीधेलू कि भाई जो इलेक्ट्रिक पावर जो हो पांच साइकल हो तो मित्रों पांच साइकल कई कई तो फ्यूल अने एस साइकल। पहली साइकल कई है फ्यूल अने एस साइकल। बीजी है एर अने फ्यूल गैस साइकल। तीजी है हीट वॉटर अने स्टीम साइकल। चौथी है कूलिंग वॉटर साइकल। पांचमी से इलेक्ट्रिक सर्किट। इलेक्ट्रिक सर्किट तो बधाने खबर छे मित्रों। मैं एक साइकल भणावी तमने फ्यूल अने एस साइकल। फ्यूल अने एस साइकल समझाईली मैं तमने कि भाई फ्यूल अने एस साइकल में शू शू थाय छे। मित्रों आ टॉपिक में आपणे फ्यूल अने एस साइकल मैं समझाईली कि भाई फ्यूल तरीके आपणे कोल्सो ऑइल अने त्रीजी शू वापरेलू तो कोल्सो ऑइल अने गैस वापरेलू। तो ये माल तरीके आवे छे ट्रेन में आवे छे कोलसा तरीके। तो जो कोलसो जो ट्रेन में आवे तो कई रीते वेगन में खाली जाए छे एने मेग्नेटिक में चढ़ावामां आवे छे पछी शुं थाय छे एने बॉयलर में लई जवामां आवे छे। बॉयलर में एने हीटिंग थाय छे। हीटिंग थयां पछी बॉयलरनुं केवुं था शुं थाय छे धुमाळा रूप थई जाय छे। ए धुमाळो प्रेशर मारे छे अने एने कઈ લઈ જવામાં આવે છે ટર્બાઈનમાં ફેરવવામાં આવે છે। ટર્બાઈનમાંથી શું થાય છે બોઈલરમાં જાય ટર્બાઈનમાં શું થાય છે અલ્ટરનેટર ફરે છે। અલ્ટરનેટર પરથી શું થાય છે મિકેનિકલથી ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન થાય છે। આ મેં આખું તમને આખી એક સાયકલ ભણાવેલી હવે એના મુખ્ય ઇક્વિપમેન્ટ આપણો નેક્સ્ટ ટોપિક છે ફ્યુલ અને એસ સાયકલના મુખ્ય ઇક્વિપમેન્ટ। કે મિત્રો ફ્યુલ અને એસ સાયકલના મુખ્ય ઇક્વિપમેન્ટ કે કયા કયા ઇક્વિપમેન્ટ વપરાય છે તો ફ્યુલ અને એસ સાયકલમાં આપણે ભણાવેલું અને સમજાયેલું ત્યારે કીધેલું કે ભાઈ એના ટોટલ કેટલા હોય છે પાંચ હોય છે। તો પહેલું વેગન ટ્રિપલ। તો મિત્રો તમને ખબર છે કે વેગન ટ્રિપલનો ઉપયોગ શેના માટે થાય છે તો તમને સાયકલ સમજાય ત્યારે કીધેલું ભાઈ કોલસાની ભરેલી ગાડી આવે ટ્રેનમાં માલગાડીમાં કોલસો આવે કેમ કે કોલસો બીજા રાજ્યમાંથી આવે છત્તીસગઢ ને બધે આવે તો આપણે ગુજરાતમાં થતો નથી ખાડમાં થતો નથી બહારથી આવે એટલે જો નાના નાના ટ્રકમાં ભાઈ ના આવે તો કેવું ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જાય એટલે કોલસો જેમ આવે મોટી મોટી માલગાડીઓમાં આવે। હવે એ માલગાડીઓમાંથી શું થાય છે ખાલી કરવું પડે તો મજૂરી ખાલી ના થાય તો એના માટે શું કહેવાય વેગન ટ્રિપલરનો ઉપયોગથી આખી ટ્રેન કેવી અંદર ગાળી દેવામાં આવે પ્લાન્ટની અંદર અને આખી કેવી વોકીવાળી અને આખી ખાલી કરી દેવામાં આવે છે જ્યાં આગળ કોલસાનું સ્ટોરેજ થાય ત્યાં આગળ શું તેના મદદથી શું કરવામાં આવે છે આખી ખાલી કરી દેવામાં આવે છે। વેગન ટ્રિપલરનો ઉપયોગ શું થાય છે એને સેન્જ વળંગવાળી અને તેમાં કેવી આખી એક કોલસો સ્ટોરેજ જે હોય છે એમાં ખાલી કરવાની વ્યવસ્થા હોય છે અને શું કહેવાય છે જે ટ્રેન હોય છે જે માલગાડી એનું પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવે છે અને ક્લેમ્પ પર દ્વારા વેગનને ક્લેમ્પ કરવામાં આવે છે અને મોટર વડે પ્લેટફોર્મ શું કહે છે ટ્રિક કરવાથી કોલસો રિસીવિંગ હોપલર પર ઠલવાય છે જે આપણું મેઇન હોપલર હોય છે એના પર ઠલવાય છે અને વેગન ખાલી થયા બાદ પ્લેટફોર્મ સીધું કરવામાં આવે છે અને ક્લેમ્પ પર ખોલવામાં આવે છે અને એન્જિન ખાલી વેગનને આગળ ધકેલી બીજા વેગનને પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવે છે। આ રીતે શું થાય છે ભાઈ આ વેગન ટ્રિપલરની અંદર આ પ્રોસેસ થાય છે અને કોલસો શું થાય છે સ્ટોરેજની અંદર સ્ટોર કરવામાં આવે છે એટલે કોલસો માલગાડીમાંથી ખાલી થઈ જાય પછી માલગાડી શું આગળ એન્જિન ચાલુ કરી આગળ ખસેડવામાં આવે છે અને બીજી જે ટ્રેન વેઇટિંગમાં હોય એ ટ્રેને શું પાછળ લાવી અને ગોઠવી દે અને પછી આ પ્રોસેસ રિપીટ કરવામાં આવે છે। મિત્રો આ થયું વેગન ટ્રિપલર। સેકન્ડ છે મેગ્નેટિક સેપરેટર। મિત્રો મેં તમને કીધેલું કે જે મેગ્નેટિક સેપરેટરનું છે તમને સમજાયેલું કે ભાઈ કોલસામાં કેવું હોય છે ખાણમાં હોય કોલસો તો ત્યાં આગળ ઘણી બધી અશુદ્ધિ હોય છે શું કહું છું ખાણમાં કેવું હોય છે મોટા મોટી 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 ખાંડ હોય તો એમાં કેવું હોય કોલસો જે રૂપે મળે મોટા મોટા ખડકો હોય છે
એમાં શું હોય છે, ખીલ્યો હોય છે, લોખંડના ટુકડા હોય છે, બોલ્ટ હોય છે વગેરે, શું થાય છે, કોલસાના ટુકડા જોડે ભેગા જ હોય છે. ખાણમાં તો બધું મિક્સ જ હોય, તો આ બધું ભેગું થઈ અને મિક્સમાં જ આવે છે. તો આપણે ટ્રેન મારફતે આવે તો કોલસામાં કેવું અશુદ્ધિઓ હોય, તો એ અશુદ્ધિઓ દૂર કરવા માટે મેગ્નેટિક સેપ રેટરનો ઉપયોગ થાય છે. તો એમાં કેવું હોય છે, આખું એક મેગ્નેટ હોય છે એકદમ વધારે, એની કેવું હોય છે, એની કાર્યક્ષમતા કેવી હોય છે વધારે હોય છે. એટલે આ જે કોલસો હોય છે એના પરથી કેવું હોય છે પસાર કરવામાં આવે છે. તો જે કોલસાની અંદર લોખંડની આયર્નની અશુદ્ધિ હોય છે એવું થાય છે, તમને ખબર છે મેગ્નેટ શેના માટે વપરાય છે. તો મેગ્નેટના કારણે શું થાય, લોખંડની જે હોય એ બધું શું થાય તમને ખબર છે, ચોંટી જ જાય. એટલે મેગ્નેટ શું થાય, ચોંટી જાય છે અને લોખંડ જે કોલસો હોય છે એ કેવું શુદ્ધ સ્વરૂપે મળી રહે છે. તમને ખબર છે કે મેગ્નેટને લોખંડ આકર્ષાય જ છે. એટલે શું થાય, જે મેગ્નેટની શક્તિ હોય છે, ઇલેક્ટ્રોમેગ્નેટ જે પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટની શક્તિ હોય છે, એનાથી શું થાય, આયર્નના જે લોખંડના ટુકડા છે, ખીલ્યો છે, બોલ્ટ છે વગેરે ચોંટી જાય અને અશુદ્ધિઓ શું થાય, એક પાસે ઠલવાઈ જાય અને કોલસો કેવું શુદ્ધ મળે આપણે, અને કોલસો કેવું આપણે આગળ જાય છે. હવે થર્ડ નંબર છે કોલ ક્રશર. તમને મિત્રો ક્રશર એમ કીધું એટલે તમને ખબર પડી જાય, ક્રશર એટલે શું હોય છે, આપણે ખાણમાંથી કેવું મોટા પ્રમાણમાં મોટા મોટા ખડકોના પ્રમાણમાં, પથ્થરોના પ્રમાણમાં આપણે કેવું મોટું મોટું કોલસો મળે, એ કેવું નાના નાના ટુકડામાં હોય ના, ખાણમાં ડાયરેક્ટ કાઢેલો હોય. એટલે તો આ કોલ ક્રશરમાંથી શું કરવામાં આવે છે, ખાણમાંથી આવતો કોલસો હોય ને એ ઘણા મોટા કદનો હોય છે, તો આથી ક્રશર હાઉસમાં તેના નાના નાના શું કહેવાય છે, ટુકડા કરવામાં આવે છે. શું કહેવામાં આવે, કોલ ક્રશરની મદદથી શું કહેવાય છે, નાના નાના પીસ મળી જાય એટલે ટુકડા કરવામાં આવે છે. કે મોટો તો મોટો કોલસો કેવો હોય છે, વજનદાર હોય છે, એ ઉપર ક્રશરમાં બોઇલરમાં લઈ જતો કે તકલીફ પડે એટલે શું કરવામાં આવે છે, એને નાના નાના પીસમાં ફેરવવામાં આવે છે. પછી બોલ મિલ પ્લવરાઇઝર, એટલે આનો ઉપયોગ શું શેના માટે થાય છે, આ મોડર બોઇલર ફ્યુલ પ્રકારના હોય છે. શું હોય છે, પ્લવરાઇઝ ફ્યુલ પ્રકાર, જે મોડર્ન જે લેટેસ્ટ બોઇલર વપરાય છે આ પ્રકારના હોય છે. આમાં શું થાય છે, આ બોઇલરમાં શું થાય કે બોલ મિલ પ્લવરાઇઝરમાં શું થાય છે મિત્રો, કોલસાનો પાવડર રૂપમાં ફેરવામાં આવે છે. શું કહેવામાં આવે છે, આમાં કોલસાને શું કહેવામાં આવે છે, પાવડર રૂપમાં ફેરવામાં આવે છે. જે આપણે કોલસાના મોટામાંથી નાના કર્યા એમાંથી એને શું કરો, પાવડર રૂપે, એટલે પાવડર હોય તો જલ્દી સળગી જાય અને સ્પાર્કિંગ જલ્દી થાય. તો આમાં એક શું છે, મોટા ડ્રમમાં લોખંડના મોટા ગોળા રાખવામાં આવે છે. શું કહેવામાં આવે છે, આ એક ડ્રમ રાખવામાં આવે છે, એમાં લોખંડના મોટા મોટા ગોળ ગોળા હોય છે અને શું કહેવામાં આવે છે, આ કોલસાના ટુકડા અંદર નાખવામાં આવે તો શું થાય, શું થાય છે, પેલા ગોળા હોય છે ગોરગોર, એને ગોરગોર ફેરવવામાં આવે છે. મિલ તો આપણે મિલ તો તમને કહ્યું ફરત ગોરગોર ફરે, એટલે શું થાય, લોખંડના ટુકડા અને આવા લોખંડના ગોળા અને આ કોલસાને નાના નાના ટુકડા બે અથડાય એટલે શું થાય, એનું તમને ખબર છે કે ભૂકો થઈ જાય, કે પેલું વજનદાર હોય ને આ તો વજન નીચ હોય છે, સામાન્ય વજન હોય એટલે નાના નાના ટુકડા હોય એ શું થઈ જાય, એનું વજન પડે. એટલે આપણે ઘરે બી તમને ખબર છે કે લોખંડનો ટુકડો ઘૂંટીએ તો કોઈ બી કોલસો બી કેવું થાય, શું થાય, રાખ થઈ જાય છે. એટલે કેવું, બોલવીનમાં શું થાય, અથડાવાથી શું થાય, લોખંડનો કોલસાનો શું થાય, ભૂકો થઈ જાય છે. એટલે આ થયું એમાં મિત્રો બોલ મિલ પ્લવરાઇઝર. મિત્રો પાંચમું છે સ્કેપ કન્વેયર. મિત્રો આ તો તમને ખબર છે, એ સ્પીડમાં રાખ જમા થાય છેલ્લે, જે કોલસો આપણે બાળી નાખીએ તો રાખ જમા થાય. આપણે ચૂલામાં બી ગેર આપણે કોલસો કે લાકડું ભરતું હોય તો રાખ જમા થાય છેલ્લે, હવે એનું શું કરવાનું, એ તો ગરમ જ હોય તમને મિત્રો ખબર, એ રાખ આપણે કોલસો પેલો ગરમ હતો, રાખ પણ કેવી ગરમ હોય છે. તો આ આમાં શું કરવાનું, એ સ્પીડમાં રાખ જમા થાય છે, પાણી વડે ઠંડી કરી સ્ક્રેપ કન્વેયર દ્વારા રાખને ખુલ્લામાં લઈ જઈ સ્ટોર કરવામાં આવે છે. શું કહે, સ્કેપ્સ કન્વેયર દ્વારા તેને ખુલ્લામાં રાખવામાં આવે છે. આની મદદથી ગરમ હોય છે એને પાણી નાખી ઠંડી પાડી અને સ્કેપ્સ કન્વેયરની મદદથી શું કરવામાં આવે, ખુલ્લામાં લઈ જવામાં આવે, જ્યારે જેને સ્ટોર કરવામાં આવે છે જ્યારે તેનો યુઝ થાય ત્યારે એને યુઝ થાય ત્યારે જેની જરૂર પડે તેમ તેમ તેને નિકાલ કરવામાં આવે છે. મિત્રો ઓઇલ અને ગેસનું આ થયા પાંચ મુદ્દા થયા. હવે આપણે આ કોલસાના જ મુદ્દા જોયા. હવે તમને મેં કીધું થર્મલ પાવર પ્લાન્ટમાં બીજા બે ફ્યુલ પણ વપરાય છે, એ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું ભાઈ ઓઇલ અને ગેસ. તમને મિત્રો આ તો આપણે તમને કીધું મેં સ્ટાર્ટિંગમાં જ કે ભાઈ
કોલ હોય, મોસ્ટ ઓફ ધી થર્મલ કોલ વપરાય, કોલ હોય તો આ રીતે સાયકલ બને. પણ ઇનકેસ જે જગ્યાએ ઓઇલ અને ગેસથી ઘણા થર્મલ પ્લાન્ટ એક્ટિવ છે એ જગ્યાએ શું હોય છે, તો નવો ટોપિક છે ઓઇલ અને ગેસનું હેન્ડલિંગ. જો ઓઇલ અને ગેસ વપરાતું હોય એ જગ્યાએ શું થાય, તો જે બોઇલરમાં બળતણ તરીકે કોલસાના બદલે ઓઇલ કે ગેસનો ઉપયોગ કરવામાં આવતો તેનું હેન્ડલિંગ નીચે પ્રમાણે દર્શાવ્યું છે. આખો સાયકલ છે દોર્યું છે. જો આ ટેન્ક હોય છે, એમાંથી ટેન્ક રિસીવ થાય, પછી આ પંપમાં જાય અને સ્ટોરેજ ટેન્કમાં જાય, અને શું થાય એને બર્નરમાં જઈને બોઇલરમાં સીધું નાખવામાં છે. આપણે આખું સમજી લઈએ, તમને આખું દેખાડીએ. મિત્રો, ઓઇલ રિફાઇનરીમાં આપણે ઓઇલનું પહેલાં સમજીએ, તો ઓઇલ રિફાઇનરીમાં ઓઇલનું નિસ્યંદન થાય. તમને ખબર છે ઓઇલ તો ઘણી બધી અશુદ્ધિ હોય તો તેનું નિસ્યંદન કરવું જરૂરી છે. ટેમ્પરેચર પ્રમાણે તેનું શું થાય, નિસ્યંદન. તમે આગલા ધોરણમાં પાછલા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ તેનું ઓઇલનું નિસ્યંદન તો શું થાય છે, કર્યા બાદ ઓઇલનો કરડો રહે છે, તેને શું થાય છે, રેસિન્ડ્યુઅલ ફ્યુલ ઓઇલ, RFO કહે છે. શું કહેવાય, રેસિન્ડ્યુઅલ ફ્યુલ ઓઇલ, એને RFO કહેવાય છે. આનો ઉપયોગ બોઇલરના બળતણ તરીકે થાય છે. જે નેચરનું રહ્યું હોય એનું શું થાય છે, RFO જે રહ્યું છે એનું શું થાય છે, બળતણ તરીકે ઉપયોગ થાય છે. આપણે ઘરે બી તમને ખ્યાલ નહીં હોય કે ગાડીનું જે બળતણ તરીકે ઓઇલ, આપણે ગાડીમાં જે ઓઇલ નાખીએ છીએ, ગાડીમાં જે ઓઇલ નાખીએ છીએ એ આપણે અમુક સમય બાદ બદલાવી નાખીએ છીએ, તો એ ઓઇલને આપણે ઘરે ભરી નાખી, બોટલમાં એક ભરી નાખીએ અને તેને ચૂલો સળગાવવા માટે પણ ઉપયોગ થાય છે. તેવું બળતણ તરીકે પણ એ ઓઇલનો, આપણે વેસ્ટ ઓઇલનો બેસ્ટ તરીકે પણ ઉપયોગ થાય. તે જ રીતે આ રિફાઇનરીમાં પણ ઓઇલનું નિસ્યંદન કર્યા બાદ ઓઇલનો કરડો, જે નીચેનો કરડો રહે તેને શું કહેવામાં આવે છે, શું કહેવામાં આવે, બોઇલરના બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. આ ઓઇલ ટેન્ક, આમાં શું કહેવામાં આવે છે, ઓઇલ ટેન્કરની ટ્રેન મારફતે ઓઇલને શું સાઈડ પર લાવવામાં આવે છે. પહેલાં કોલસામાં લાવતા હોય તેથી સાઈડ પર લાવવામાં આવે છે. આથી વેગનને ખાલી કરવું મુશ્કેલ પડે. શું કહેવાય છે, આ તો જાડું હોય એટલે વેગનને ખાલી કરવું મુશ્કેલ પડે છે. આ મુશ્કેલી દૂર કરવા માટે ઓઇલ ટેન્કરના વિઘનની આજુબાજુ પાઇપો રાખવાનું. શું કહો છો, ઓઇલ ટેન્કરો જેની આજુબાજુ પાઇપો રાખવામાં આવે છે અને આ પાઇપ પાઇપમાંથી સ્ટીમ પસાર કરવા, શું સ્ટીમ પસાર કરીએ તો ઓઇલનો કરડો ગરમ થાય, શું થાય, ગરમ થાય અને તેને રિસીવિંગ ટેન્કમાં લાવવામાં આવે છે. આપણે દેખાડ્યું કે ભાઈ આ રિસીવિંગ ટેન્ક, આ તમને દેખાડ્યું, આ રિસીવિંગ ટેન્ક ઓઇલ ટેન્કમાંથી, ટેન્કરમાંથી રિસીવિંગ ટેન્કમાં શું કરવામાં આવે છે, રાખવામાં આવે છે. પછી શું કહેવામાં આવે છે, ત્યાંથી ટ્રાન્સફોર પંપ દ્વારા સ્ટોરેજ ટેન્કમાં લેવામાં આવે છે. શું કહે, ટ્રાન્સફોર પંપ રાખવામાં આવે છે અને સ્ટોરેજ ટેન્કમાં ઠાલવામાં આવે છે. હવે શું થાય છે, સ્ટોરેજ ટેન્કમાંથી પંપ દ્વારા ઓઇલને બોઇલર હાઉસમાં, શું કહેવામાં આવે છે, એને પંપ મારવું પડે. તમને કહો છો ઓઇલને ચડાવવું તો પ્રેશર આપવું પડે તો જ તેને ઉપર ચડે, એટલે બોઇલરમાં લઈ જવામાં આવે છે અને બોઇલર હાઉસ અથવા ટેમ્પરરી સ્ટોરેજ મારફતે ઓઇલને પ્રેશરથી બર્નર મારફતે અને ફર્નેસ અને જેટમાં રૂપાંતર કરવામાં આવશે. તો મિત્રો તમને ખબર, બોઇલરમાં તો શું થાય, બોઇલર અને અથવા ટેમ્પરરી સ્ટોરેજ મારફત ઓઇલને શું કરે, પ્રેશર બર્નર મારફત સ્ટોરેજમાં જેટના રૂપમાં રૂપાંતર કરવામાં આવે છે અને તેને ફ્યુલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ થયું મિત્રો શું થયું, ઓઇલનું. ઓઇલનું મેં કીધું પહેલાં ઓઇલ ટેન્કર હોય, ઓઇલ ટેન્કર મારફતે એને શું કરવામાં આવે, વેસ્ટ હોય ઓઇલ નિસ્યંદન કરી, રિફાઇનરીમાં ઓઇલ જે વેસ્ટ હોય એને નિસ્યંદન કરી અને જે વધે એને શું કરવામાં આવે, ટેન્કર મારફતે કે ટ્રેન ગાડી મારફતે પ્લાન્ટમાં લાવવામાં આવે છે, તેને રિસીવ ટેન્કમાં લઈ અને પંપ દ્વારા તેનું સ્ટોરેજ ટેન્કમાં રાખવામાં આવે છે. સ્ટોરેજ ટેન્કમાં જેમ જેમ ઉપયોગ થાય તેમ તેમ બોઇલરમાં શું કરવામાં આવે છે, પંપ, એ બી પંપ દ્વારા ટેન્કમાંથી બોઇલરમાં સીધું રૂપાંતર, બોઇલરમાં સીધું શું કરવામાં આવે છે, એને મોકલવામાં આવે છે અને આ રીતે આપણે ફ્યુલ તરીકે ઉપયોગ લઈ શકીએ છીએ. મિત્રો આ થયું ઓઇલ. હવે નેક્સ્ટ છે ગેસ. મિત્રો આમ તો ગેસનો ઉપયોગ નહીવત થાય છે થર્મલ પાવર સ્ટેશનમાં, પરંતુ જ્યાં આગળ ગેસ અવેલેબલ છે, ગેસના મોટા મોટા પ્લાન્ટ છે, કૂવાઓ છે, ત્યાં આગળ શું કરવામાં આવે છે, આ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. એટલે કેવું, સરળતાથી ગેસ મળી રહે. મોસ્ટ ઓફલી ગેસ ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરવો મુશ્કેલ છે. તમને ખબર છે આટલો બધો વિશુલ પ્રમાણમાં ગેસ આમાં વપરાય, હવે એને સ્ટોરેજ કરવું, તેનું ટ્રાન્સમિશન બહુ મોંઘું પડી જાય. એટલે આ થર્મલ પ્લાન્ટ પર ગેસનો જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં શું કરે, જ્યાં ગેસ અવેલેબલ હોય ત્યાં આગળ જ આ થર્મલ પ્લાન્ટ ઉપયોગ કરે છે. તેનો ડાયાગ્રામ આપેલો છે આકૃતિમાં,
ગેસ હેન્ડલિંગ પ્લાન્ટ છે આખો, ગેસ પાઇપ દ્વારા શું નજીક જ હોય એટલે શું કરો છે, પાઇપ જ આખી થર્મલ પ્લાન્ટમાં લગાવી દેવામાં આવે છે. અને પછી શું થયું છે, જ્યારે ફ્યુલ તરીકે ગેસનો ઉપયોગ થતો હોય ત્યારે ગેસનો સંગ્રહ કરવો મુશ્કેલ પડે છે. મેં તમને કીધું ભાઈ ગેસ કેવું હોય છે, એની દળ વધારે હોય છે એટલે કેવું ગેસ કરવો સ્ટોર કરવો મુશ્કેલ પડે છે. કારણ કે ગેસનું કદ કેવું હોય છે, વધારે હોવાથી સ્ટોરેજ કરવા માટે અતિ વિશાળ કદની ટાંકીઓ જોઈએ. કેવું જોઈએ, અતિ વિશાળ કદની ટાંકીઓ જોઈએ. કેવું થાય, એમાં કોસ્ટ વોસ્ટ બધું વધી જાય, એટલા માટે શું કરવું જોઈએ, સામાન્ય રીતે ગેસનો જે ક્ષેત્રોમાં ગેસનો પ્લાન્ટ કઈ નાખવામાં આવે, જે ક્ષેત્રોમાં ગેસ અવેલેબલ રહે તે ક્ષેત્રોમાં જ ગેસનો પ્લાન્ટ નાખવામાં આવે છે. અને શું કરવામાં આવે છે, જો નજીક જ હોય તો શું કરવું, પાઇપ લંબાઈ અને પ્લાન્ટમાં પાઇપ દ્વારા આખું કનેક્શન કરી દેવામાં આવે છે. આથી ગેસને શું કરો, પ્રથમ મીટરિંગ હાઉસમાં લઈ જવામાં આવે છે. પાઇપ દ્વારા શું કરવામાં આવે છે, જે પ્લાન્ટ હોય ગેસ અવેલેબલ થતું હોય અને પ્લાન્ટ વચ્ચે પાઇપ નાખી દેવાની, અને પછી મીટરિંગ હાઉસમાં પાઇપ દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ મારફતે દરેક બોઇલર પાસે લઈ જવામાં, શું કહેવાય, ડિસ્ટ્રીબ્યુશન પાઇપ મારફતે શું કરવામાં આવે છે, બોઇલર જે હોય ગેસની અવેલેબલ જોઈતું હોય, જે બોઇલરમાં જોઈતું હોય એ બોઇલર પાઇપ જોઈન્ટ કરાવી દેવામાં આવે છે, અને બર્નર દ્વારા ગેસને હું બોઇલ ફર્નેસમાં લઈ જવામાં આવે છે. અનુકૂળ જગ્યાએ રેગ્યુલેટર વાલ્વ અને સ્ટોપ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ મિત્રો આ વાલ્વ બે ત્રણ મૂકેલા છે, આકૃતિ ફિગરમાં બતાવે છે કે ભાઈ જો આપણે ના જોતો તો સ્ટોપ વાલ્વ એટલે ગેસ જતો બંધ થઈ જાય, અને સ્ટોપ વાલ્વ સ્ટોપ કરવું હોય તાત્કાલિક કોઈ અનિવાર્ય સંજોગોમાં તો સ્ટોપ પણ થઈ શકે. એના મીટર બી રાખવામાં આવે છે, કેટલો ગેસ યુઝ થાય એના માટે ગેસ રાખવામાં આવે છે મિત્રો. અને આ રીતે સ્ટોપ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. આ રીતે શું થાય છે, ગેસ ફ્યુલનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશનમાં થાય છે મિત્રો. આ થયું આપણો લગભગ ત્રણેય ટોપિક આજે ભણ્યા. પહેલો તો આપણે ફ્યુલ અને એસ સાયકલના મુખ્ય ઇક્વિપમેન્ટ, જે મુખ્ય ઇક્વિપમેન્ટ ફ્યુલ અને એસ સાયકલ આપણે સમજેલા લાસ્ટ ટોપિકમાં, કે ફ્યુલ અને એસ સાયકલમાં શું થાય છે, તો એમાં કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ આપણે તબક્કાવાર પાંચે પાંચ ઇક્વિપમેન્ટ ભણ્યા. પહેલું છે વેગન ટ્રિપલર. વેગન ટ્રિપલરમાં શું કહે, કોલસો સ્ટોરેજમાં ઠાલવવા માટે મુખ્યનો ઉપયોગ શું થાય, કોલસાને જે ટ્રેન મારફતે આવે છે તેનું શું કહે છે, એને સ્ટોરેજમાં લઈ જવા માટે વેગન ટ્રિપલર એ મદદ તેને ઠાલવવામાં આવે છે. બીજો છે મેગ્નેટિક સેપરેટર. મેગ્નેટિક સેપરેટર મેં તમને સમજાવેલું કે ભાઈ જે કોલસામાં કેવું ઘણી બધી અશુદ્ધિ હોય છે મિત્રો, કોલસામાં બોલ્ટ ખીલ્યો બધી બધી કાર્યની ઘણી બધી મેગ્નેટિક કેવી આ લોખંડની અશુદ્ધિ હોય છે, તો મેગ્નેટિક સેપરેટરની મારફતે આપણે શું કરીએ છીએ, મેગ્નેટથી શું કરીએ, શક્તિશાળી મેગ્નેટ રાખવામાં આવે છે, અને લોખંડ તમને ખબર છે કે મેગ્નેટ લોખંડને ખેંચી નાખે ચોંટી જાય, એટલે એમાંથી પસાર કરી દેવામાં આવે કોલસો તો ચોંટી જાય, અશુદ્ધિ કેવી હોય છે, ચોંટી જાય અને કોલસો આપણે શુદ્ધ તરીકે મળી જાય છે. થર્ડ છે કોલ ક્રશર. કોલ ક્રશર તમને ખબર છે ખાંડમાં મોટો મોટો કોલસો હોય છે, તો મોટા વિશુલ મોટા પ્રમાણમાં કોલસો મળે છે, તો કોલ ક્રશરની મદદથી શું કરવામાં આવે છે, કોલસાને નાના નાના સ્વરૂપમાં શું કરે, ક્રશરની મદદથી નાના નાના પીસ કરી દે છે અને નાના નાના કદનો બની જાય કોલસો, એટલે આપણે યુઝ કરવો સરળ રીતે. ચોથો નંબર છે બોલ મિલ પલ્પરાઇઝર. એટલે આમાં શું હોય છે, લોખંડનો મોટો આમાં ક્રસ્ટ, આ એક આ શું હોય છે, આ લેટેસ્ટ બોઇલર જે યુઝ થાય છે મોડર્ન બોઇલર પલ્પરાઇઝર, એમાં આ આ રીતની ગોઠવણ કરવામાં આવે છે. એમાં શું કરવામાં આવે છે કે ભાઈ બોલ મિલમાં શું કરવાનું છે, મોટો આખો એક લોખંડનો ઘોડો હોય છે, એમાં આ કોલના ટુકડા નાખવામાં આવે છે, તો શું થાય, રાખ સરકી એટલે કોલસાનો શું ગોર ગોર ફરે, એટલે કોલસાનો શું થાય, ભૂકો થઈ આપણે મિક્સર ફેરીએ છીએ, ગેન્ડર ને મિક્સર ને બધું આપણે ઘેર ફરે તો કેવું રસ નીકળી જાય છે, તેમાં શું થાય છે, રસ નીકળતો પણ ભૂકો થઈ જાય કોલસાનો મિત્રો. હવે પાંચમો છે સ્કેપ કન્વેયર. તમને ખબર છે સ્કેપ કન્વેયર શું થાય છે, પેલી રાખ થઈ જાય છે, જે રાખ જમા થઈ જાય તેને શું ઠંડી પાડી અને સ્ટોરેજ હોય ખુલ્લામાં એ તૈયાર લઈ જવા માટે સ્કેપ કન્વેયરનો ઉપયોગ થાય છે. આ પાંચ મુદ્દા થઈ ગયા સાયકલના મિત્રો. મેં તમને નેક્સ્ટ ટોપિકમાં સમજાવેલું, લાસ્ટ ટોપિકમાં સમજાવેલું અને કીધેલું લાસ્ટ ટોપિકમાં કે થર્મલમાં પાવર પ્લાન્ટમાં ફ્યુલ તરીકે કોલસો એકલો નહીં પણ કોલસા સાથે ઓઇલ અને ગેસ પણ વપરાય છે, કે જ્યાં ઓઇલ અવેલેબલ હોય અને ગેસ અવેલેબલ હોય તે જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટમાં શું ઓઇલ અને ગેસ વપરાય છે. તો તમને મેં
ઓઇલ અને ગેસનું ભણાયેલું સમજાયું. તો પહેલું આપણે ઓઇલનું દેખીએ. તો જો મેં તમને કીધું ઓઇલ કેવું રિફાઇનરીમાં રિફાઇનિંગ કર્યા બાદ ઓઇલ જે કચરો નીચે વધે, નિસ્યંદન કરે, ઓઇલનો કડદો રહે છે, એને હું RFO કહે છે. અને એને ટેન્કર, ઓઇલ ટેન્કર મારફતે રિસીવ ટેન્કમાં લઈ જવામાં આવે છે. પછી પંપ દ્વારા શું કરવાનું છે, સ્ટોરેજ ટેન્કમાં લઈ પાછો ફરી પંપનો ઉપયોગ કરી તે બર્નરમાં થઈ સીધું શું કરવાનું છે, બોઇલરમાં લઈ જઈ તેનો ફ્યુલ તરીકે ઉપયોગ થાય છે. આ એનો આખો ડાયાગ્રામ છે. પછી બીજું સેકન્ડ છે ગેસ. ગેસ તો તમને ખબર છે કે ભાઈ ગેસનો ઉપયોગ બધી જગ્યાએ શક્ય નથી. જ્યાં જગ્યાએ ગેસ મળી રહે છે તે જગ્યાએ આવો પ્લાન્ટ નાખવા, નજીકના 2-3 કિલોમીટર એરિયામાં નાખવામાં આવે એટલે પાઇપનો ખર્ચ ને બધો ખર્ચ ઘટી જાય. એટલે શું કરો, નજીક જ્યાં મળતી હોય આ ગેસ ઉત્પન્ન થતું હોય ત્યાં આગળ આ પ્લાન્ટ નાખવામાં આવે છે. થર્મલ પાવર પ્લાન્ટ એ ગેસથી ચાલતો એવું, તો શું કરવું છે, આખી પાઇપો જ નાખી દેવામાં આવે પ્લાન્ટ નહીં, અને આ ગેસ મળતો હોય તે જગ્યાએ આખી પાઇપો સપ્લાય કરી દેવામાં આવે છે. એટલે કેવું ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચી જાય અને તેને સ્ટોરેજ કરવો પણ કેવું, ગેસને સ્ટોરેજ કરવો લગભગ અશક્ય છે, કેમકે કદ કેવું હોય એનું વધુ હોય છે અને આટલો બધો વિશુદ્ધ પ્રમાણમાં ગેસ સ્ટોરેજ કરવો અશક્ય છે. એટલે પાઇપલાઈન નાખી દેવી, જ્યાંથી નીકળે સીધી એમ મિનિટરિંગ હાઉસમાં નાખે જાય, પછી તેનું છે ડિસ્ટ્રીબ્યુશન થાય. અને વાલ નાખેલા હોય છે સ્ટોપ વાલ ને બંધ કરવા માટેનો વાલ ને બધું વાલ હોય છે, પછી મીટરમાં જઈ અને શું થાય છે એને સીધું બરમાં થઈને સીધું બોઇલરમાં થઈ અને ફ્યુલ તરીકે ઉપયોગ થાય છે. આ થયું આપણી કયું, ગેસની ફ્યુલ સાયકલ. પછી આ ઓઇલની સમજાઈ અને 5 ટૉપિક આજે ફ્યુલ અને એસ સાયકલના મુખ્ય 5 ઇક્વિપમેન્ટ સમજાયા. મિત્રો આ ટોપિક આ સાયકલ આખી ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે સમજી જજો સારી રીતે. અને આપણે અત્યારે નવું ઓનલાઈન એટેન્ડન્સનું ચાલુ કર્યું છે, તો બધાએ સરસથી 11 સુધીમાં બધાએ ઓનલાઈન રહેવાનું એટલે એટેન્ડન્સ તમારે કેવું રેગ્યુલર ભરાઈ જાય. અને આશા રાખું કે તમે સારી રીતે વિડીયો જોઈ સમજી અને સારી નોટબુક્સમાં હું આપણો PDF સેન્ડ કરું છું આ PDF, તો તમે કેવું લખી કાઢી સારા અક્ષરે અને સારી ફિગર દોરીને લખી કાઢજો. થેન્ક યુ મિત્રો.